નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજસ્થાનના પ્રતાપગઢ શહેરમાં કુમાવત સમાજ અને સુથાર સમાજ દ્વારા શહેરના સલામપુરા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં કુમાવત સમાજના અધિકારીઓ અને સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જનપ્રતિનિધિઓ અને સામાન્ય વેપારીઓએ વિવિધ સ્થળોએ સ્ટોલ ઉભા કરીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સલામપુરા પહોંચી હતી. શોભાયાત્રામાં સમાજના યુવક યુવતીઓ ભક્તિની ધૂન પર જોરશોરથી નાચ્યા હતા. આ દરમિયાન દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હેડક્વાર્ટર પહોંચ્યા હતા. પૂજા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે. સુતર સમાજના જિલ્લા પ્રમુખ લાલ સુથારે માહિતી આપતા જણાવ્યું હતું કે સલામપુરાથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં બેન્ડ અને ઢોલના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગો ફરતી પસાર થઈ હતી. શોભાયાત્રામાં ભાગ લેવા માટે આસપાસના જિલ્લાઓમાંથી લોકો આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષોએ ભાગ લીધો હતો. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે યોજાનારી શોભાયાત્રા માટે સમાજના અધિકારીઓ દ્વારા 2 મહિના અગાઉથી જ બેઠક યોજીને તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. શોભાયાત્રાના સમાપન બાદ સલામપુરા સ્થિત મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી અને મોડી સાંજે ભજન કીર્તન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રિપોર્ટર આશીષ જ્ઞાતી, એનએન ન્યૂઝ, રાજસ્થાન. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે.